मांडवी तालुका मांडवी शहर राजपूत क्षत्रिय महिला सभा राजपूत क्षत्रिय महिला समाज द्वारा नवरात्रि महोत्सव नु कराय छे परंपरागत भव्य आयोजन। परम पूज्य देवी श्री मृदुलाबा समाज रत्न प्रमुख श्री कच्छ जिला राजपूत क्षत्रिय महिला सभा श्रीमती चेतनाबा पी जाडेजा विशेष उपस्थित रहा था अने तेमना हस्ते नवरात्रि ना फाइनल रास गरबा राउंड मा दीकरी बाओ ने प्रोत्साहित करवामा आव्या हता। આપણે રાજપૂત ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા જે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે એને કેવી રીતે દીકરાવશો અને ખાસ જે બાલિકાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે એ વિશે કહેશો। જય માતાજી। હું માતાજી મૃદુલા દેવી રતાડિયા ગણેશવાડા સદગુરુ કુટીર આજે સવારથી મારી અહીંયા હાજરી છે। રાજપૂત સમાજનું આ દશેરા પૂજન સવારે કર્યું અહીંયાના પ્રમુખ વિક્રમસિંહભાઈ, આપણા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, બેન શ્રી ચેતનાબા અને મારી બધી જ માતાઓ ગમે એટલી શક્તિની પૂજા કરીએ, રાજપૂત સમાજ હંમેશા પૂજા કરતો રહ્યો છે, પણ જ્યાં સુધી બેન દીકરીઓનું સન્માન માન નહીં જળવાય તો એ પૂજાનો કોઈ અર્થ નથી। અને અહીંયા આ બધું મને જોવા મળ્યું, આજનો જે માહોલ છે એનાથી હું ગૌરવ અનુભવું છું અને હૃદયપૂર્વક જય માતાજી। આજે રાજપૂત મહિલા સભા દ્વારા મેગા ફાઇનલ જે કોમ્પિટિશન રાઉન્ડ હતા એનો મેગા ફાઇનલ રાઉન્ડ આજે રાખવામાં માંડવી મધ્ય આવે તેમાં કચ્છ રાજપૂત ક્ષત્રિય મહિલા સભાના પ્રમુખ તરીકે આજે અહીંયા હું મુખ્ય અતિથિ તરીકે આવી છું માંડવી મધ્ય। અને આજે દશેરાનો પર્વ બધા જ રાજપૂત ક્ષત્રિય સમાજને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। રાજપૂત સમાજની નવરાત્રિ એટલે માં નવદુર્ગા નું આરાધનનું પર્વ છે અને આ નવ દિવસની આરાધનામાંથી જે આપણે શક્તિ મેળવીએ છીએ, જે પોઝિટિવિટી મેળવીએ છીએ, એ નવે નવ દિવસ આપણે આખા વર્ષ દરમિયાન આપણને ઉપયોગી લાગે છે અને માના આશીર્વાદ આપણે મેળવતા હોઈએ છીએ। તો જે રાજપૂત સમાજની બહેનો છે એ લોકોએ આટલું સરસ નવીન નવ દિવસનું જે આયોજન કર્યું અને દરરોજ જય માતાજી, દર વર્ષની જેમ આ વર્ષે પણ માંડવી રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું। અલ્પાબા ચુડાસમા અને તેમની ટીમે આ નવરાત્રિનું આયોજન કર્યું હતું, જ્યાં દર વર્ષની જેમ પરંપરાગત રીતે જ નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે। નવરાત્રિના અલગ અલગ દિવસે ગરબાના અલગ અલગ કોમ્પિટિશન રાખવામાં આવ્યા હતા અને દીકરી બાઓને પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું। નાનીમાં નાની નાની દીકરીઓ બા દ્વારા પણ અહીંયા ગરબા રજૂ કરવામાં આવ્યા હતા। દશેરાના દિવસે શ્રી માંડવી ખાતે ચેતનાબા જાડેજા તથા મૃદુલા બાબા અહીંયા હાજર રહ્યા હતા, તેમણે દીકરીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને શાસ્ત્રીય પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું।